અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી તેમજ કોવિડ શિલ્ડ આપવામાં આવી રહ્યા છે. અત્યાર દિવસ સુધી ઇકબાલગઢના 60 પ્રાથમિક આરોગ્ય કર્મચારીઓમાંથી 44 કર્મચારીઓએ વેક્સિન લીધી છે. વેક્સિન લીધા બાદ તમામ આરોગ્ય કર્મચારીઓને 30 મિનિટ સુધી નિરીક્ષણમાં રાખવામાં આવ્યા હતા. રસી આપ્યા બાદ કોઈ પણ કર્મચારીમાં વેક્સિનની વિપરીત અસર જોવા મળી નથી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર રમીલાબેન ચૌધરીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટરના જણાવ્યા અનુસાર વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અને તેની કોઈ ગંભીર વિપરીત અસર કોઈ પણ કર્મચારીઓમાં જોવા મળી નથી. એચબીએન ટીવી ન્યૂઝ બનાસકાંઠા. કોરોના વેક્સિન અત્યારે હેલ્થ વર્કરને આપવાનું ચાલુ થઈ ગયું છે. શનિવારથી અત્યાર સુધીમાં અમારા હેલ્થ વર્કર સ્ટાફમાં ટોટલ 44 જણને વેક્સિન આપેલું છે અને હજુ કાલે અને નેક્સ્ટ 2-3 દિવસમાં આંગણવાડી વર્કર, આંગણવાડી સુપરવાઇઝર અને પ્રાઇવેટ હોસ્પિટલના સ્ટાફને પણ વેક્સિન આપવાનું આયોજન છે. વેક્સિન આપી એના પછી કોઈને આડઅસર થઈ હોય એવું? ના, હજુ સુધી એવી કોઈ આડઅસર સામે ધ્યાને આવી નથી.